गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 9 साइंस अपने आसपास द्रव्यो शुद्ध से अभ्यास आपने करिए छे अने આગળ આપણે દ્રાવણ ઇમ્પ્રેશન ત્યાર પછી દ્રાવણના જે ગુણધર્મો છે એનો અભ્યાસ કર્યો. આપણે જોયું કે દ્રાવણ છે એ દ્રાવણની અંદર તો કે જે પદાર્થ છે જે પદાર્થનો જથ્થો વધારે છે એને દ્રાવક કહેવાય છે અને જેનો જથ્થો ઓછો છે એને દ્રાવ્ય કહેવાય છે. આવી રીતના દ્રાવણ દ્રાવ્ય અને દ્રાવક એનો આપણે જોયું. ત્યાર પછી આપણે દ્રાવણના જે ગુણધર્મો છે એ દ્રાવણના ગુણધર્મો જોઈએ કે દ્રાવણ છે સમાન મિશ્રણ છે અને દ્રાવણની અંદર જે દ્રાવ્ય છે એ દ્રાવણના કણો છે એનો વ્યાસ 10⁻⁹ તો કે 9 નેનોમીટર જેટલો છે એટલે કે આપણે નવી આંખે એને જોઈ શકતા નથી. ત્યાર પછી બીજું આપણે જોયું કે દ્રાવણ છે એ દ્રાવણની અંદર આપણે જો પ્રકાશ પસાર કરીએ આપણે એના જે કણો છે દ્રાવ્ય દ્રાવકના જે કણો છે એને આપણે અલગ કરી શકતા નથી. ત્યાર પછી પણ જોયું કે આપણે દ્રાવણ છે જો એ ખલેલ પહોંચાડ્યા સિવાય કે દ્રાવણને આપણે કોઈ જગ્યા પર મૂકી રાખીએ એની અંદર જે દ્રાવણના કણો છે એ કણો પાત્રના તળિયે નીચે બેસતા નથી. આ વગેરે આપણે અભ્યાસ કરેલો. હવે બીજું આપણે અત્યારે જોવાનું છે કે દ્રાવણની સાંદ્રતા છે આપણે સામાન્ય રીતે જોઈએ તો બે જુદા જુદા માત્રાની અંદર દ્રાવણો ધરાવતા સમજો કે કોઈ પણ દ્રાવણ છે એ દ્રાવણની અંદર આપણે 100 ગ્રામ પાણી લીધું હોય અને એ બંનેની અંદર એકમાં આપણે 50 ગ્રામ ખાંડ નાખીએ બીજામાં આપણે 100 ગ્રામ ખાંડ નાખીએ એટલે કે આ બંને ખાંડનું દ્રાવણ પરંતુ તેની અંદર જે પાણી છે એ પાણી દ્રાવ્ય છે જ્યારે ખાંડ છે એ પાણી છે એ દ્રાવક છે અને ખાંડ છે એ દ્રાવ્ય એટલે આ બંને ની અંદર જે દ્રાવ્ય પદાર્થ એનો જથ્થો જુદો જુદો છે એટલે કે આપણે જુદી જુદી માત્રામાં આ દ્રાવણ એક જ પદાર્થ છે કે એક જ પદાર્થના જુદી જુદી માત્રામાં ધરાવતા દ્રાવણો લીધેલા છે એની અંદર આપણે જોઈએ ને તો દ્રાવ્ય દ્રાવણની અંદર જે દ્રાવ્યની માત્રતા કેટલી છે એના આધારે એને મંદ અથવા તો સાંદ્ર દ્રાવણ કહી શકાય કે કોઈ પણ જે દ્રાવણ છે એની અંદર દ્રાવ્ય જે પદાર્થ એની માત્રા કેટલી છે એની માત્રા ને આધારે આપણે દ્રાવણ છે કે દ્રાવણ મંદ છે કે સાંદ્ર છે એ આપણે કહી શકાય છે. બીજું આપણે જોઈએ ને તો કે સામાન્ય રીતે આપણે જોઈએ તો કે જેની અંદર દ્રાવ્ય પદાર્થ એનો જથ્થો જો થોડો આપણે જોયું કે જેમ કે 100 ગ્રામ ખાંડ લઈએ એના કરતા 50 ગ્રામ ખાંડ છે દ્રાવણ બીજું દ્રાવણ હોય એ 100 ગ્રામ કરતા કેવું ઘણા થોડું મંદ હોય આટલું દ્રાવણ મંદ કહેવાય. એટલે આવી રીતના તો કે દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થના માત્રાની આધારે એ દ્રાવણ છે એની સાંદ્રતા આપણે કહી શકીએ છીએ. બીજું આપણે જોઈએ ને તો કોઈ બે બીકર લઈએ અને એની અંદર સમજો કે આપણે 50 ml પાણી લઈએ શુદ્ધ પાણી લઈએ અને એની એક બીકરમાં મીઠું અને બીજા બીકરમાં ખાંડ ઉમેરીએ. હવે આપણે જોઈએ કે આ બંને ની અંદર સામાન્ય રીતે આ બંને વધુ માત્રામાં ન પકડે ત્યાં સુધી દ્રાવણને 5 સેલ્સિયસ તાપમાન સુધી એને ચોક્કસ ગરમ કરીએ અને પછી એને અંદર આ બંને ઉમેરવાનું ચાલુ રાખીએ તો શું થાય તો આપણે જોઈએ ને કોઈ ચોક્કસ તાપમાન આપણે કોઈ દ્રાવણની અંદર જેટલી માત્રામાં એની દ્રાવ્ય કરવાની ક્ષમતા હોય ને એટલા પ્રમાણમાં એ દ્રાવ્ય એ ઓગળે છે અને તેને શું કહેવાય તો કે સંતૃપ્ત દ્રાવણ કે સમજો કે 50 ml પાણી છે એમાં આપણે કોઈ ચોક્કસ તાપમાન ખાંડ છે એ ખાંડ ઉમેરતા જઈએ
એ ખાંડ છે પાણીમાં દ્રાવ્ય થાય છે, પરંતુ એ પાણીની જે ક્ષમતા છે એ પ્રમાણે એ ખાંડ છે ને એ ચોક્કસ પ્રમાણમાં દ્રાવ્ય થાય, કે જ્યાં સુધી દ્રાવ્ય થાય ત્યાં સુધી આપણે ઉમેરતા રહીએ, અને ત્યાર પછી સમજો કે એ દ્રાવણની અંદર વધારે ખાંડ આપણે ઉમેરીએ તો એ પછી દ્રાવ્ય થતી નથી. એટલે કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય એટલા પ્રમાણમાં દ્રાવ્ય ઉગાડેલો હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ, એટલે જેટલી એની દ્રાવણની જે ક્ષમતા છે એ પ્રમાણે ચોક્કસ તાપમાને દ્રાવ્ય પદાર્થ જો ઉગાડેલો હોય તો તેવા દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. એટલે કે એ દ્રાવણમાં તમે જો વધારે થોડીક ખાંડ પણ ઉમેરો તો એ પછી એમાં દ્રાવ્ય નથી, કારણ કે એની ક્ષમતા પૂરી થઈ ગઈ. એટલે આ રીતના કે આપણે માણસને જો ખોરાક ભાવતો ખોરાક ઉઠતો હોય અને ભાવતો ખોરાક મળી જાય તો એ જમી લે પેટ ભરી લે, ત્યાર પછી તમે એને તો કે બીજો વધારે એની કરતા પણ વધારે પસંદ વાનગી આપો ને તો પણ ના પાડે, હવે મારાથી એ પડતું પણ ચાલે નથી. એટલે આવી રીતના કે કોઈ ચોક્કસ તાપમાન કોઈ દ્રાવણની અંદર એની ક્ષમતા પ્રમાણે દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો તેને શું કહેવામાં આવે છે? સામાન્ય રીતે આપણે જોઈએ તો ઓગળેલો હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે, અને બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણનો વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. અને આ રીતના ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર જે દ્રાવ્યની માત્રા છે ને એ દ્રાવણની દ્રાવ્યતા, કે આ રીતના કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર જે દ્રાવ્યની માત્રા છે તેમને એ દ્રાવણ છે દ્રાવણની શું કહેવાય છે? દ્રાવ્યતા. એટલે આટલા માત્રામાં કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઓગળી શકે, એટલે કોઈ ચોક્કસ તાપમાને સામાન્ય રીતે આપણે જોઈએ કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહે જે દ્રાવ્ય ની જે માત્રા છે એ દ્રાવણની શું કહેવામાં આવે છે? દ્રાવ્યતા કહે છે. એટલે આ રીતના તો કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા જો ઓછી હોય તો તેવા દ્રાવણ અસંતૃપ્ત દ્રાવણ, તો કે દ્રાવણ છે એ દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત એનું સ્તર છે એની કરતા ઓછી હોય તો તેવા દ્રાવણ અસંતૃપ્ત દ્રાવણ. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ તો સમજો કે આપણે 50 જે બીકર લીધું એમાં ક્ષમતા છે એની, સમજો કે 50 એમએલ પાણીમાં 40 ગ્રામ કે 20 ગ્રામ 20 ગ્રામ ખાંડ ઓગળી શકે, 20 થી વધારે 21 ગ્રામ નાખો તો 1 ગ્રામ ખાંડ છે દ્રાવ્ય થતી નથી. એટલે કે એ 20 ગ્રામ ખાંડ ઓગળવાની એ પાણી છે દ્રાવણ છે એની ક્ષમતા હોય, એની અંદર આપણે ફક્ત 5 ગ્રામ જો ખાંડ ઓગળાય તો હજુ પણ એની અંદર બીજી 15 ગ્રામ ખાંડ ઓગળી શકે. એટલે કે એની જે સંતૃપ્ત સ્તર હોય દ્રાવણ એના કરતા જો ઓછી દ્રાવ્ય પદાર્થ ઓગળે હોય દ્રાવ્ય પદાર્થમાં તેવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ. આપણે જે જોઈએ ને સામાન્ય રીતે તો કેમ ભૂખો માણસ હોય એને થોડું ભોજન આપે થોડું ખાય પછી સમજો કે એ ભોજન પૂરું થઈ જાય કે બનવાનું બાકી હોય તો એને થોડી બીજું પણ ભોજન આપો તો પણ એ જમે, કારણ શું તો એ ભૂખો છે. આવી રીતના કોઈ પણ દ્રાવણની અંદર સમજો કે એની જે દ્રાવ્ય પદાર્થ જે દ્રાવ્ય થઈ શકે એની જે સ્તર હોય એના કરતા ઓછું તેમાં દ્રાવ્ય થઈ શકે, આવું દ્રાવણ છે એને કેવું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ કહે છે. એટલે આ રીતના દ્રાવણમાં સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ, સંતૃપ્ત દ્રાવણ એટલે કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય પદાર્થની જે માત્રા છે એ દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો એની માત્રા પ્રમાણે તો કે એની ક્ષમતા જેટલી કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની ક્ષમતા પ્રમાણે દ્રાવ્ય પદાર્થ હોય જે દ્રાવ્ય છે એ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો દ્રાવ્ય થયેલો તો તેને સંતૃપ્ત દ્રાવણ. પરંતુ સમજો કે કોઈ દ્રાવણની અંદર કોઈ ચોક્કસ તાપમાન એ દ્રાવણમાં જો દ્રાવ્ય પદાર્થ છે એ સંતૃપ્ત સ્તર કરતા ઓછી માત્રામાં તો તેવા દ્રાવણ અસંતૃપ્ત દ્રાવણ કહે છે. હવે એની સાંદ્રતા દ્રાવણની સાંદ્રતા એટલે શું? તો કે દ્રાવણની અંદર કેટલી માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે એની જે માત્રા દર્શાવે એને એની સંતૃપ્તા કહેવાય. એટલે કે આપણે સામાન્ય રીતે
કે દ્રાવણની અંદર જે કેટલા જથ્થા દ્રાવ્ય જે પદાર્થ મોકલેલો છે એ દ્રાવ્યની માત્રા એટલે એની સંતૃપ્તા એટલે દ્રાવણની આ સાંદ્રતા એટલે કે દ્રાવણની સાંદ્રતા બરાબર શું થઈ કે દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણ એટલે કે દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણ એટલે કે દ્રાવણ ની અંદર દ્રાવ્ય નો જથ્થો કેટલો છે એ દર્શાવે દ્રાવણ ની સાંદ્રતા. આપણે જે હમણાં વાત કરી કે 100 ml પાણી એમાં એક માં તો કે 25 ગ્રામ ઠંડો છે, બીજામાં 50 ગ્રામ ઠંડો. આ રીતના એમાં સમજો કે જેમાં ઠંડ વધારે ઉપાડેલી છે એ દ્રાવણની સાંદ્રતા વધારે, એટલે આ રીતના કે જે દ્રાવણની અંદર દ્રાવ્યનો જથ્થો દર્શાવે સાંદ્રતા કહેવાય. એ રીતના આપણને સમજો કે એની જે ટકાવારી જોવી હોય એની વજન જે ટકાવારી છે એ જોવું હોય તો દ્રાવણની વજન વજન જે ટકાવારી આપણે જોઈએ ને તો દ્રાવ્યનું વજન એના છેદમાં દ્રાવણનું વજન એને ગુણ્યા 100 તમે કરો એટલે એની જે વજન વજન છે એની ટકાવારી આવે છે. હવે બીજું આપણે જોઈએ ને તો કે નિલંબન એટલે શું આગળ આપણે જોઈએ તો નિલંબન વિખેરણ પામેલા હોય તો તેને નિલંબન કહેવાય, જેમાં ધન કણ પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન કહેવાય છે. અને નિલંબન એ કેવી છે, વિસમન નિલંબન છે એ વિષમક પ્રણાલી છે કે જેમાં દ્રાવ્યના કણો છે ને ઓગળતા નથી પરંતુ સમગ્ર જે માધ્યમ છે એનામાં નિલંબિત રહે છે. અને આવા નિલંબિત કણો આપણે ઘણી વખતે જોઈ શકીએ. નિલંબન એટલે શું, તો કે નિલંબન એટલે એ ઘન કણો છે એ પ્રવાહીમાં શું હોય છે તો કે વિખેરાયેલો હોય છે, અને વિખેરાયેલા હોય એટલે નિલંબન નિલંબન છે. અને એ નિલંબન છે એ વિષમક પ્રણાલી છે, તેની અંદર જે દ્રાવ્યનો કણો છે એ ઓગળતા નથી પરંતુ સમગ્ર માધ્યમ છે એની અંદર વિખેરણ થતા હોય છે. અને નિલંબનની અંદર જે કણો છે એ નિલંબિત કણો છે આપણે ધરી આંખે જોઈ શકીએ. દ્રાવણની અંદર આપણે જોયું કે દ્રાવણ છે તેને કણો છે એમાં દ્રાવ્ય થઈ જાય છે, આપણે દ્રાવક દ્રાવ્યના જે કણો છે એ આપણે જોઈ શકતા નથી, એ સમાન પ્રણાલી છે. નિલંબન એટલે એની અંદર જે ઘન કણો છે એ દ્રાવણ ની અંદર શું થઈ જાય છે, તો કે ઘન કણો પ્રવાહીમાં વિખેરાયેલા છે, એ કણો છે પ્રવાહીમાં ઓગળતા દ્રાવ્ય થતા નથી અને એ વિષમક પ્રણાલી છે. અને જે કણો છે એને આપણે ઘણી આંખે જોઈ શકીએ છીએ. હવે નિલંબનના ગુણધર્મ તો વિષમક પ્રણાલી છે, વિષમક વિષમક નિલંબન. અને નિલંબન પામતા જે કણો છે કે જેને આપણે ઘણી આંખે જોઈ શકીએ નિલંબનના ગુણધર્મ કે નિલંબન એ વિષમાન વિષમ છે. અને નિલંબનના જે કણો છે એને આપણે શું કહીએ છીએ ધરી આંખે જોઈ શકીએ છીએ. અને નિલંબન કણો છે એમાંથી પસાર થતા પ્રકાશ પ્રકિરણ થાય છે કે જેનો માર્ગ છે આપણે જોઈ શકીએ. આજે એમાં નિલંબન કણો હોય એની અંદર જો પ્રકાશ પસાર તો એનો માર્ગ છે ને એ આપણે જોઈ શકીએ છીએ. અને પ્રકાશ છે એનું પ્રકિરણ એના જે કણો ઉપર જાય એટલે વિખેરણ થાય. અને નિલંબન કણો છે એને ખલેલ પહોંચાડ્યા વગર કોઈ પણ જે નિલંબન કણોને કોઈ પણ પ્રકારનો ખલેલ પહોંચાડ્યા વગર આખી મૂકવામાં આવે તો સામાન્ય રીતે આપણે જોઈએ ને તો કે નિલંબન કણો છે શું થાય પાત્રના તળિયે બેસે એટલે કે એ અસ્થાયી હોય. નિલંબન કણો છે એને તમે મૂકી રાખો થોડી વાર પછી તો જો પાત્રના તળિયે કણો બેસી જાય એટલે કે અસ્થાયી હોય છે. અને નિલંબન કણો છે એને મિશ્રણમાંથી અલગ કરી શકાય. નિલંબન કણો છે મિશ્રણમાંથી અલગ કરી શકાય.
નીલોપન નો પાત્રના તળિયે બેસી જાય ત્યારે નીલોપન નો નાશ થાય છે અને તે દ્રાવણ કે પ્રકાશનો કિરણ નું પ્રકિરણ કરવા માટે અસમર્થ બને છે એટલે આપણે નીલોપન નો જે પાત્રના તળિયે જો બેસી ગયા તો એનું નીલોપન નાશ થાય અને એ જે પ્રકાશનો જે પ્રકિરણ છે ત્યાર પછી એનો પ્રકાશ પસાર કરો પ્રકિરણ થતું નથી આપણે સામાન્ય રીતે જે ધૂળ હોય શુદ્ધ પાણીમાં થોડી ચપટી ધૂળના આખું પાણી ડોળો દે થોડી સમય તમે એ પાત્રને પડ્યું રહેવા દો પાછું થોડા સમય પછી જુઓ તો ધૂળના કણો ક્યાં બેસી જાય નીચે બેસી જાય આવી રીતના તો કે અમુક આ નિલંબન છે એટલે નિલંબનના ગુણધર્મ તો કે નિલંબન છે કેવું છે તો કે વિષમાન વિષમ અને નિલંબનની અંદર એના જે કણો છે નિલંબિત કણો છે એને આપણે જોઈ શકીએ છીએ અને નિલંબન જે કણો માંથી પ્રકાશ પસાર કરો તો પ્રકાશનું વિકિરણ થાય છે પ્રકાશનો માર્ગ છે આપણે જોઈ શકીએ છીએ અને નિલંબિત કણો છે એમને આપણે કોઈ ચોક્કસ પ્રમાણ ખલેલ પહોંચાડ્યા વગર આપણે જોઈએ કોઈ ખલેલ પહોંચાડી નિલંબિત પ્રમાણે ખલેલ પહોંચાડ્યા વગર આપણે જોઈએ રહેવા દઈએ એ પાત્રના તળિયે શું થાય તો કે બેસી જાય એટલે નિલંબિત કણો છે કેવા છે અસ્થાયી છે અને બીજું તો કે નિલંબિત કણો છે મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને એને જો નિલંબિત કણો છે પાત્રના તળિયે જો નીચે બેસી જાય તો એનું નિલંબન છે એ નાશ પામે અને એમાં જો પ્રકાશ પસાર કરો નિલંબન નાશ પામે પછી તો કે એ પ્રકાશ છે એનું વિકિરણ થતું નથી એટલે કે પ્રકાશનો માર્ગ છે પ્રકિરણ પ્રકિરણ કે એ કેવા બને અસમર્થ હવે બીજું આપણે આગળ જોઈએ તો ભલે દ્રાવણ એટલે આપણે જોઈએ તો કે ભલે દ્રાવણ એટલે સામાન્ય રીતે આપણે જોઈએ તો કલિલ દ્રાવણ છે એટલે શું કે કલિલના કણો છે ને એ સમગ્ર દ્રાવણ એક સમાન રીતે ફેલાય અને નિલંબિત કણો કરતા કલિલ કણો કદ છે એકદમ નાનું નિલંબિત કણો હોય એના કલિલ કણોનું કદ નાનું હોય અને એ મિશ્રણ સમાન દેખાય પરંતુ વાસ્તવમાં કલિલ દ્રાવણ વિષમ મિશ્રણ છે ઉદાહરણ તરીકે દૂધ આપણે જો કણો છે એ સમગ્ર દ્રાવણની અંદર શું સમાન રીતે ફેલાય અને કલિલ કણો છે એનું કદ છે એ નિલંબિત કણો કરતા નાનું હોય છે બીજું કલિલ કણોનું કદ નાનું હોવાને કારણે તે આપણે નરી આંખે જોઈ શકતા નથી અને કણો છે એના પ્રકાશનું કિરણપુંજ આસાનીથી પ્રકિરણ કરે છે અને પ્રકાશના કિરણપુંજના આ જે પ્રકિરણ કરે એને સામાન્ય રીતે આપણે શું કહીએ તો આ પ્રકારના પ્રકિરણને ટિંડલ અસર કહે છે કારણ કે આ અસર છે કે ટિંડલ આપણા વૈજ્ઞાનિકે એ સૌ પ્રથમ જણાવેલી શોધેલી તેથી એને ટિંડલ અસર કહેવાય એટલે ઘણી કણો છે એની અંદર જો પ્રકાશ કિરણ પ્રકિરણ આસાનીથી કરી શકે છે અને આ પ્રકાશ કિરણ પ્રકિરણ છે એને સામાન્ય રીતે શું કહે છે કે જે પ્રકાશ કિરણ પ્રકિરણ છે એને શું કહે છે તો કે સામાન્ય રીતે ટિંડલ અસર આ અસર સૌપ્રથમ ટિંડલ નામનો વૈજ્ઞાનિક છે તેથી તેને ટિંડલ અસર કહેવામાં આવે છે કે જ્યારે આપણે સૂર્ય પ્રકાશનું કિરણ અથવા તો કિરણપુંજ એટલે કિરણોત્સવ કે સૂર્ય કે પ્રકાશનો કિરણપુંજ નાના છિદ્રો મારફતે જ્યારે અંધારો જે ઓઢો હોય એમાં પ્રવેશે ત્યારે આપણને ટિંડલ અસર દેખાય કે હવામાના ધૂળ અને ધુમાડાના કણો છે એ પ્રકાશના કિરણપુંજનું શું કરે પ્રકિરણ થાય છે કે જેને લીધે ટિંડલ અસર આપણે સામાન્ય રીતે જો પ્રકાશ હોય એકદમ અંધારો ઓઢો હોય એમાં એક નાના છિદ્રો એમાંથી જો પ્રકાશનો કિરણ આવતું હોય તો આપણે એ ઓરડાની અંદર સમજો કે કોઈ ધૂળ છે કે ધુમાડો છે એના કણો છે ને એના કણો આપણને દેખાય એટલે એ કણો ઉપર શું થાય કે પ્રકાશનું કિરણ પડે ને એ કણો શું કરે પ્રકાશનું વિકિરણ એક છિદ્ર મારું બધા પ્રકાશનું આપણે અંદર ઊર્જા પ્રકાશ આ જે અસર છે એને પ્રતિરોધ એટલે કલિલની અંદર કલિલ કણો છે એની અંદર આ પ્રતિરોધ અસર જોવા મળે સામાન્ય રીતે આપણે જોઈએ સૂર્યપ્રકાશ ને છે ને એમાંથી કેવું તો કે
ફેલાય અને કલીલ અતિ સૂક્ષ્મ હોવા આપણે ઘણી આજે જોઈ શકતા નથી. ત્યાર પછી કલીલ કણો એટલી હદે તો કે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણ પૂરું તે પ્રકિરણ કરી શકે છે અને પ્રકાશના માર્ગને દ્રશ્યમાન બનાવે છે. અને પ્રકાશ આપણે કલીલ કણો છે એટલી હદે મોટા હોય કે પ્રકાશના કિરણ જે પસાર થતા પ્રકાશના કિરણ પૂરું શું કરે પ્રકિરણ એટલે કે એનો આપણે માર્ગ છે પ્રકાશના માર્ગ દ્રશ્યમાન થાય. ત્યાર પછી કલીલ કણોને કોઈ પણ પ્રકારના કલીલ પહોંચાડ્યા સિવાય તમે રાખી દીધું ને તો કલીલના જે કણો છે એ પાત્રના તળિયે બેસી જતા નથી. એટલે કે કલીલ કણો છે કેવો છે સ્થાયી હોય છે. આપણે કેમ જોયું તો નિયમન કણો શું છે કે પાત્રના તળિયે નીચે બેસી ગયું કલીલ પહોંચાડ્યા વગર રાખી દીધું. પરંતુ કલીલ કણો છે તે કલીલ પહોંચાડ્યા સિવાય રાખી તો એ પાત્રના તળિયે નીચે બેસતા નથી. એટલે કે કેવો હોય છે સ્થાયી હોય છે. કલીલના કણો મિશ્રણની ધારણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. અને એ વિશિષ્ટ પદ્ધતિ એટલે કે સેન્ટ્રીફ્યુગેશન દ્વારા કલીલ કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય. એટલે વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા કલીલ કણો છે એને અલગ કરી શકાય. બાકી કલીલ કણો છે એને એના ધારણ ક્રિયા મિશ્રણમાંથી ધારણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. એટલે આ રીતના કે કલીલ કણો છે એના ગુણધર્મ છે. કલીલ કણો છે એ વિષમાન મિશ્રણ છે. કલીલ કણો ઉપર એટલું નાખ્યું કે જેને લીધે આપણે ઘડી આંખે જોઈ શકતા નથી. ત્યાર પછી કલીલ કણો છે એને એટલી હદે મોટા હોય છે એ શું કરે કે પ્રકાશ જે કિરણ ઉડે છે એ પ્રકિરણ કરે છે. એટલે આપણને પ્રકાશ જે માર્ગ છે એ માર્ગ આપણને શું થાય દ્રશ્યમાન. ત્યાર પછી કલીલ કણો છે તેમને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર તમે રાખી દીધો તો એમાં કલીલ કણો છે માત્ર નીચે બેસતા નથી. એટલે કે કલીલ કણો છે કેવા સ્થાયી હોય છે અને કલીલ કણો ઘટક કણો છે એ વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ પણ હોય છે. અને કલીલ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય જેટલો ઘટક એને વિક્ષેપિત કલા બનાવે છે અને એટલા ઘટકો જે કણો વિલંબિત થયેલા હોય વિક્ષેપણ માધ્યમ કરે છે. વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા કણોની જે ભૌતિક અવસ્થાના આધારે કલીલ દ્રાવણ વર્ગીકરણ કરે છે. એટલે આવી રીતના કલીલ કણો છે રોજિંદા જીવન સામાન્ય રીતે ખૂબ જ જે સામાન્ય છે રોજિંદા જીવન. એટલે આજે આપણે જોયું કે દ્રાવણની સાંદ્રતા એટલે કે દ્રાવણની સાંદ્રતા એટલે બરાબર શું કે દ્રાવ્યનો જથ્થો એના છેદમાં દ્રાવણ. ત્યાર પછી એટલે દ્રાવણની સાંદ્રતા એટલે દ્રાવ્યનો જથ્થો જેને દ્રાવણ. ત્યાર પછી આપણે સંતૃપ્ત દ્રાવણ અસંતૃપ્ત જોયું એટલે કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણ એની ક્ષમતા પ્રમાણે દ્રાવ્ય જે દ્રાવ્ય સ્તર કરતા દ્રાવ્યમાં જથ્થો ઓછો હોય તેને અસંતૃપ્ત દ્રાવણ. ત્યાર પછી આપણે નિલંબન નિલંબન એટલે કે જે ઘન કણો છે એ પ્રવાહીની અંદર શું હોય છે તો કે વિખેરણ પામેલા હોય છે. એમાં એ ઘન કણ છે પ્રવાહીમાં દ્રાવ્ય થતા નથી. નિલંબન કહેવાય એ વિષમાન મિશ્રણ કહેવાય બરાબર. ત્યાર પછી આમાં એક દરિયાને એને જોઈ શકીએ છીએ ને ખલેલ પહોંચાડે છે પાત્રના તળિયે બેસતા નથી. ત્યાર પછી કલીલ દ્રાવણ કલીલ દ્રાવણની અંદર પણ
समग्र ग्राम में विचरण मामला हो स्थायी हो Thank you.